नमस्कार विद्यार्थी मित्रों, आ चैनल में तमारु स्वागत है। तो आज आप जोईशु वित्तीय सत्रांत परीक्षा 2023 विषय गुजराती धोरण 8 जेनो समय से 8-11 कुल गुण 80 जेनो संपूर्ण सोल्यूशन जोईशु। प्रश्न नंबर 1 फकरो वाचे प्रश्नों जवाब लखो। अहीं पेरेग्राफ आप्यो छे जे तमे वाँची शको छो, जेमांथी प्रश्नो छे जे हूँ तमने सोल्व कराऊँ छू। पीपळानो जन्म केवी रीते थयो? तो जवाब आवशे नदीने कांठे मूळ वत्ता गामना पादरमां पाणाओनी ओथमां पीपळानो जन्म थयो। पीपळाना भांडरडा साथे मोटा न थई शक्या। हरायू ढोर उग्या ભેગું જ ચાવી જાતું હોવાથી પીપળાના ભાંડરડા મોટા ન થઈ શક્યા। પીપળો શી રીતે મોટો થઈ ગયો? જવાબ, પાણીઓની મોટી શિલાઓની ઓથ મળતા પીપળો મોટો થઈ ગયો। આશરો શબ્દ માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે? તો જવાબ આવશે ઓથ। માવતર એટલે શું? તો કે માતા પિતા। પ્રશ્ન નંબર 2 પ્રશ્નના જવાબ લખો। તમે લીધેલા સંકલ્પમાંથી કયો સંકલ્પ પાળવાના ફાયદા લખો। સંકલ્પ લક્ષ્ય પ્રાપ્ત કરવા સરળતાના આયોજિત છે। તમે વાંચેલા પુસ્તકમાંથી ગમી હોય તેવી ઘટના અને ન ગમી હોય તેવી ઘટના લખો। જવાબ, મને ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં ગાંધીજી ચોરી કરે છે એ ઘટના ન ગમી, અને ત્યારબાદ ગાંધીજી પોતે ચોરી કરેલી ચોરી સ્વીકારી લે છે એ ઘટના ગમી। કર્તવ્ય ભાવના એટલે શું? શ્રીમંતાએ આ વાક્ય પાઠમાં શા આધારે કહેવાયું છે? જવાબ, ઘરના દરેક સભ્ય મુસીબતના સમયે સાથે રહી સહકારની ભાવનાથી મદદ કરે છે। ચંદા સાહસી છે તેવું તમે શાના આધારે કહી શકો? જવાબ, તોફાની સાંઢને એકલી ચંદાએ પોતાની બહાદુરીથી વશમાં લઈ લીધો, આથી કહી શકાય કે ચંદા સાહસી છે। બ, નીચેના પ્રશ્નના જવાબ લખો। હિંમતે મર્દા તો મદદે ખુદા કહેવતનો અર્થ સમજાવો। જવાબ, આપણામાં હિંમત હશે તો ભગવાન પણ મદદ કરવા આવશે। દરેક ક્ષેત્રમાં સાહસ જ વિજય અપાવે છે। તમારા પ્રિય મિત્ર વિશે લખો। મારા પરિવાર સિવાય મારા જીવનમાં જે ખાસ વ્યક્તિ છે તે મારો શ્રેષ્ઠ મિત્ર છે પિયુષ। તેમના વિશે માત્ર થોડા શબ્દોમાં લખવું અશક્ય છે। પિયુષ અને હું છેલ્લા 2 વર્ષથી મિત્રો છીએ। તે માત્ર બેન્ચમેટ નથી પણ મારા પાડોશી પણ છે। પ્રશ્ન નંબર 3 સમયપત્રકના આધારે પ્રશ્નના ઉત્તર લખો। કઈ બસ સૌથી વધુ સ્ટેશન પર રોકાય છે? તો જવાબ આવશે અમદાવાદ ધર્મજ। કઈ કઈ બસ સ્ટેશન પર 4 મિનિટ રોકાય છે? અમદાવાદ ખંભાત અને અંબાજી પેટલાદ। કઈ બસ સૌથી ઓછો સમય સ્ટેશન પર રોકાય છે? તો જવાબ આવશે અમદાવાદ અને આણંદ। સૌથી છેલ્લે ઉપડતી બસ કઈ છે? અંબાજી અને પેટલાદ। 10 AM અને 11 AM વાગ્યાની વચ્ચે કઈ કઈ બસ સ્ટેશન પર આવે છે? તો જવાબ આવશે ડીસા આણંદ, અમદાવાદ ધર્મજ, અમદાવાદ આણંદ અને અંબાજી પેટલાદ। પ્રશ્ન નંબર 4 વાક્યને આધારે તમે ભણી ગયેલા કાવ્યની પંક્તિઓ લખો। અડધી વસ્તી ઓછી થઈ ગઈ, આખું ઘર શાંત થઈ ગયું। ગઈ અડધી વસ્તી, ઘર થઈ ગયું શાંત ઝઘડું। દરેક વખતે દુઃખ જોઈ હું હારી જવાનું, આ વખતે દુઃખોને હરાવીએ। હર વખત શું માત થઈ જાઉં દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ। માણસ જ્યારે સંબંધથી જોડાય છે ત્યારે જીવન સુગંધમય થઈ જાય છે અને તેને સામાન્ય રીતે મૂલવી શકાતું નથી। તો પંક્તિ સંબંધાવું તો છે હેકમ એક થાવું, એને મૂલાવી શકાય નહીં આમે, સુખ આવશે અમારે સરનામે। એવો મિત્ર બનાવવો જે સુખમાં પાછળ અને દુઃખમાં આગળ હોય। મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય। કમાડે લાભ અને શુભ દોરી શ્રી સવા લખી સુખને નોતર્યું। કમાડે ચિતરિયા મેં લાભ અને શુભ અને આલેખ્યા શ્રી સવા પાને। પ્રશ્ન નંબર 5 એક શબ્દમાં જવાબ આપો। ગંગા સ્વરૂપ શબ્દ કોના માટે પ્રયોજાય છે? તો જવાબ આવશે વિધવાના નામના આગળ માનાર્થે વપરાતું વિશેષણ છે। સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે? તો જવાબ આવશે સ્નેહના સાથિયા આંખે અંજાયા છે। મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો।
બંને તરફ વગાડી શકાય એટલે કે ઢોલ જેવું વાદ્ય. માતા પિતા માટે બાળકાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? માતા પિતા માટે બાળકાવ્યમાં જનક જનની શબ્દ વપરાયો છે. માણસ ઉપર વિપત્તિ આવે પડે ત્યારે તેણે શું કરવું જોઈએ? જવાબ, વિપત્તિના સમયે મૂંઝાયા વગર હિંમત રાખી તેનો સામનો કરવો જોઈએ. પ્રશ્ન નંબર 6, કૌંસમાં આપેલા વિધાનો યોગ્ય જગ્યાએ ગોઠવી સંવાદ પૂર્ણ કરો. હાર્દિક, મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો, ચાલને રમવા. મેહુલ, આ લેસન પૂરું થઈ જાય એટલે જઈએ. હાર્દિક, તારા અક્ષર બહુ જ સારા આવે છે. મેહુલ, મારા અક્ષર સારા જ આવે છે, નોટમાં હું બહુ ચેકચાક પણ કરતો નથી. હાર્દિક, નોટના લીસા પાના પર અક્ષર સરસ જ આવે. મેહુલ, ચાલો જઈએ. સોનલ, લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ના હોય. હાર્દિક, સરચાચોડ ચાલો બધા રાહ જોઈએ છે. મેહુલ, આ મેહુલ આવતો નથી. પ્રશ્ન નંબર 7, સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. સંકલ્પો ઝાકળ જેવા છે તેવું શા માટે? જવાબ, સંકલ્પ એટલે ઝાકળ. નંબર 2, પાઠને આધારે કયા પ્રસંગમાંથી આપણને વલ્લભભાઈની કર્તવ્ય નિષ્ઠતા દર્શાવાય છે? તો જવાબ આવશે ડ, પત્નીના અવસાનના સમાચારના પ્રસંગમાં. નંબર 3, મોટર નથી એટલે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે. આ વિધાનમાં કેવો અભિક્રમ પ્રગટ થાય છે? તો જવાબ આવશે અ, હકારાત્મક. ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર ગણાય તેવું પુસ્તક નીચે પૈકી કયું છે? તો જવાબ આવશે ડ, વિશ્વકોશ. જકાતનાકા માટે કિસ્સા ટચુકા પાઠમાં કયો શબ્દ વપરાયો? તો જવાબ આવશે ડ, ટોલચાપરી. પ્રશ્ન નંબર 8, પ્રશ્નના જવાબ લખો. તમારા વિસ્તારની સમાજ સેવા કે અન્ય કોઈ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિ વિશે લખો. તો જવાબ, અમારા વિસ્તારમાં ઘણા બધા સમાજસેવી વ્યક્તિઓ છે, તેમાંના એક છે મહેશભાઈ સવાણી. તેમણે સમાજસેવા માટેના ઘણા કાર્યો કર્યા છે. અમારા વિસ્તારમાં જેટલી પણ અનાથ દીકરીઓ હોય છે તેમના લગ્ન કરાવવા, તેમનું કન્યાદાન કરવું વગેરે જેવા સમાજસેવાના કાર્યો તેઓ કરે છે. નંબર 2, ટીવી પર તમે જોયેલો કે સાંભળેલો શ્રીકૃષ્ણના જીવન પ્રસંગ અંગેનું વિગતે વર્ણન કરો. જવાબ, મેં ટીવી પર શ્રીકૃષ્ણ લીલા નામની જે સિરિયલ છે તેમાં શ્રીકૃષ્ણ જીવનનો નાગદમનનો પ્રસંગ છે તે જોયો છે. શ્રીકૃષ્ણ અને તેમના મિત્રો દડાની રમત રમી રહ્યા હોય છે. પ્રશ્ન 3, તમે લીધેલ કોઈ પણ સંસ્થાની મુલાકાત અંગે તમારા વિચારો લખો. જવાબ, મેં અમારા વિસ્તારમાં આવેલી માલીબા કોલેજની મુલાકાત લીધી હતી. આ કોલેજનું કેમ્પસ ખરેખર ખૂબ જ વિશાળ છે. આ કેમ્પસમાં સાયન્સ, કોમર્સ તેમજ આર્ટ્સ અને બીજી ઘણી બધી ફિલ્ડની કોલેજો આવેલી છે. અહીં દરેક ફિલ્ડ માટે એક અલગ અલગ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવેલું છે. આ ઉપરાંત સાયન્સ તેમજ બીજું ઘણી બધી ફિલ્ડની અલગ અલગ લેમ્પ પણ અહીં આવેલી છે. અહીંના પ્રોફેસરો પણ ખૂબ જ માયાળુ છે અને તેઓ વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ રીતે ભણાવે છે. નંબર 4, કર્તવ્યનિષ્ઠ, નિડરતા, દ્રઢ સંકલ્પ, નેતૃત્વ જેવા ગુણો ધરાવતી તમારા પરિચયમાં હોય તેવી વ્યક્તિનું વર્ણન કરો. જવાબ, નંબર 5, કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જાઓ ત્યારે તે સંજોગોનો સામનો તમે કેવી રીતે કરશો તે અંગે વિગતે વર્ણવો. જ્યારે પણ હું કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ જઈશ ત્યારે હાફળો ફાફળો કે બે બાકડો નહીં થઈ જાઉં, પરંતુ મનને એકદમ શાંત કરીશ અને શાંત મગજે તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓ કે ઉપાયો વિશે વિચારીશ, તમારા શક્યતાઓ વિશે વિચારીશ અને પ્રશ્ન નંબર 10, નીચેના પૈકી કોઈ પણ એક વિષય મનપસંદ કરી આશરે 150 શબ્દોમાં તમારા અનુભવો લખો. માતૃભાષાનું મહત્વ. માતૃભાષા એટલે સ્વભાષા, જન્મજાત ભાષા, આપણા ઘર,
अड़ोस पड़ोस अने प्रदेश में बोलाती व्यवहारिक भाषा मातृभाषा खूब ज महत्व है। अपना विचारों अपनी लागणियों आदान प्रदान अपने मातृभाषा में सारी रीते करी शकीए छीए। આગળ અહીં આપ્યું છે જે તમે જોઈ શકો છો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।